પોરબંદર શહેરમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી દીપડો આતંક મચાવી રહ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતો હોવા છતાં વન વિભાગની ટીમે તેને પકડી શકી નથી. તેથી પોરબંદર કોંગ્રેસે રાજ્યના વનમંત્રીને રજૂઆત કરી દીપડાને પકડવા રાજ્ય કક્ષાએથી ટીમ મોકલવાની માંગ કરી છે. પોરબંદર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ વનમંત્રી મોડુભાઈ બેરાને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે દિવસ પહેલા પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં દીપડો નજરે ચડ્યો હતો અને રાત્રે આજીટી કોલેજ જેવા ભરચક વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી લોકોને હેરાન પરેશાન કરતા દીપડાની પકડવામાં પોરબંદરનું વન વિભાગ નાકામયાબ રહ્યું છે. તેથી દીપડો શહેરમાં ઘૂસવા અંગે જો કોઈ જવાબદાર હોય તો તે માત્ર વન વિભાગની બેદરકારી જવાબદાર છે. કારણ કે પોરબંદરના આ વિસ્તારમાં એક મહિનાથી પડાવ નાખીને બેસેલો આ દીપડો રણાવાવથી વનાળા અને ધરમપુરની સીમમાં દેખાયો હતો. ત્યારબાદ આરજીટી કોલેજના સંકુલમાં અંદર આટાફેરા કરતો હોવાના અને ગટરનું પાણી પીતો હોવાના વિડીયો પુરાવો સાથેની માહિતી વાયરલ થઈ હતી. જો તંત્રએ ધાર્યું હોત તો દીપડાને પોરબંદર શહેરમાં આવતો એ જ સમય અટકાવી શક્યો હોત, પણ પોરબંદરના બેદરકાર વન વિભાગે જે તે સમય આ બાબતને ગંભીરતાથી લીધી હોત તો શહેરની અંદર ઘૂસવાનો તેને મોકો મળ્યો ન હોત. પરંતુ બેદરકારીને કારણે પોરબંદર શહેરની અંદર ઘૂસવાની પ્રેરણા મળી છે અને રાત્રે રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં દીપડાએ દેખા દીધા બાદ જંગલ ખાતું ફીફા ખાંડતું હતું. હમણાં ઘણા વખતથી જે ફોરેસ્ટ એરિયા છે એમાં જે દીપડા રહે છે રેવન્યુ એરિયામાં આવી ગયા છે. રેવન્યુ એરિયામાંથી પણ નીકળીને અત્યારે શહેરના રેસિડેન્સ એરિયામાં આવી ગયા છે અને ખાસ કરીને આરજીટી કોલેજનો આજુબાજુનો એરિયા સુધી પહોંચે એવા છે ને ખૂબ વસ્તી મોટે પાયે છે. અહીંયા ઇન્દિરાનગર સુધી પણ ઇન્દિરાનગરની અંદર પણ ઘણી વખત આવી ગયા છે. ત્યાં બાળકો પણ ભણે છે નાના નાના, અને આ દીપડાઓ છે મોટે ભાગે નાના બાળકોને શિકાર બનાવતા હોય છે. અને ફોરેસ્ટ વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે ત્વરિત ધોરણે દીપડો છે અહીંયા સિટી એરિયામાં આવ્યો છે ત્યાંથી એને પકડી અને ફોરેસ્ટ એરિયામાં છોડી દઈએ, અથવા તો જો વારંવાર જો નીકળતો હોય તો એને પનિશમેન્ટ સેન્ટરમાં એને શિફ્ટ કરી દઈએ. પણ ફોરેસ્ટ વિભાગે કોઈ પણ પ્રકારના આજની તારીખ સુધી પગલાં લીધા નથી. મારી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે કે ત્વરિત ધોરણે કોઈ જાનહાનિ થાય એ પહેલાં આ દીપડાને પકડી અને ફોરેસ્ટ એરિયામાં અધરવાઇઝ અન્યત્ર પનિશમેન્ટ એરિયામાં એને મોકલી અને લોકોની જાનમાલને નુકસાન ન થાય એ પ્રકારના પગલાં ભરવા મારી વિનંતી છે. પોરબંદરના વન વિભાગના કહેવાના નિષ્ણાંત અધિકારીઓ કશું કરી શકે તેમ હોય તેવું લાગતું નથી, માટે રાજ્ય કક્ષાએથી જ વન વિભાગ દ્વારા ટીમ મોકલવામાં આવે, તેને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.